કરી રહ્યા છે. રુઝાન મેમ સાથે આપણે વાત કરીએ. આજે માસિક ધર્મનો તમે ખૂબ સરસ કેમ્પેન કરી રહ્યા છો, અવેરનેસનો પ્રોગ્રામ. ઘણા એવા માન્યતા છે આપણા સમાજમાં, રૂઢિગત માન્યતાઓ, ટેબુ, સેન્સર, અમુક શબ્દ પર સેન્સર, અને તમે ઘણા એવા સેન્સરો હટાવી પણ રહ્યા છે, અને તમારી પાસેથી ઘણું બધું શીખવા જેવું પણ છે. સમાજને તમે ઘણું બધું આપી પણ રહ્યા છો. એવા મુદ્દા પર તમે ચર્ચા કરી રહ્યા છો, એવા મુદ્દા પર અવેરનેસ લાવી રહ્યા છો કે જે રૂઢિગત માન્યતાઓમાં ઘણા લોકો ફસાયેલા છે, તો એના વિશે આપ શું કહેવા માગશો? થેન્ક યુ. તમને કહી દઉં, આને સોશિયલ ડિસ્ટ્રપ્શન કહીએ અમે. સોશિયલ ડિસ્ટ્રપ્શન જેમ અમારા ટેકનોલોજીકલ ડિસ્ટ્રપ્શન, અમે એમ સોશિયલ ડિસ્ટ્રપ્શન. અમે અત્યારે શું કરી રહ્યા છીએ કે જાણે કે તમે સાચું કહ્યું કે જેમ માસિકની સ્વસ્થતાની વાત આજ સુધી આપણે કરી નથી, બધા શરમાય છે કરવાની. કેમ કે એ લોકોને લાગે છે કે આ એક ટેબુ છે, આ આપણે અંદર અંદરની વાત છે. આ અનફોર્ચ્યુનેટલી વર્ષોથી એવું માથામાં, જે આપણે જ કહ્યું ને પેટ્રાઇકલ સોસાયટી, પિતૃત્વવતા સોસાયટીના લીધે માથામાં એવું નાખવામાં આવ્યું હતું કે ભાઈ આ ટેબુ છે. આ એક્ઝામ્પલ આપું તમને જસ્ટ એક, કે વર્ષો પહેલાં એક સાયન્સ હતું ને હજી બી એ સાયન્સ છે કે ભાઈ બહેનો જ્યારે માસિકમાં આવે ત્યારે ભાઈ એમને એક રૂમમાં બેસાડતા હતા. કેમ બેસાડતા હતા? અછૂતના પોઈન્ટ ઓફ વ્યૂથી નહોતી બેસાડતા, એટલે બેસાડતા હતા કારણ કે એ લોકો એ જ્યારે માસિકમાં આપણો બ્લડ ફ્લો થાય, અને જ્યારે બ્લડ ફ્લો થાય એટલે માણસ વીક થઈ જાય. અમે બહેનોમાં હિમોગ્લોબિન ઓછું હોય એટલે વીક થઈ જાય, એટલે એ લોકોને એક બાજુ બેસાડતા હતા તાકી એ લોકોને તકલીફ ના થાય, ને એ લોકોને જમવાનું પીરસતા હતા સામેથી કે તાકી એ લોકોને મહેનત ના કરવી પડે. પણ અનફોર્ચ્યુનેટલી આ સાયન્સને આખું બદલાઈ નાખ્યું, અને જે પેટ્રાઇકલ માઇન્ડસેટ હતું, પિતૃત્વમાં માઇન્ડસેટ, એને ટેબુ બનાવી દીધું કે ભાઈ એને અછૂત બનાવી દીધી છોકરીને, કે ભાઈ અછૂત છે માસિકમાં આવીને. એટલે હવે અત્યારે કોશિશ થઈ રહી છે કે આ તો આપણે અગર બહેનોએ ભગવાને એક આપણને વરદાન આપ્યું છે કે ભાઈ આપણે બહેનો જ ખાલી જન્મ આપી શકીએ છીએ. અને તમે જોયું હોય તો ભાઈ દુનિયામાં લેટ હશે 50% બહેનો, એપ્રોક્સ 50% બહેનો અને 50% ભાઈ હોય, તો આ 50% બહેનો આ બીજા 50% ભાઈઓને જન્મ આપે છે. એટલે આ એક ગર્વ ફીલ કરવાની વાત છે, આ કંઈ છૂત અછૂતની વાત નથી. એટલે અમે એ અહીંયા સમજાવવા આવે છે, કારણ કે ઇનિશિયલી પહેલાં શું થાય છે, લોકો હવે બોલતા જ શરમાય છે, એટલે પહેલાં એમને આઈસ બ્રેકિંગ કરીને એમાં શરમાવાનું નથી. બીજું કે યુ શુડ બી પ્રાઉડ, તમને ઘમંડ થવો જોઈએ. ત્રીજું ઇમ્પોર્ટન્ટ કે હવે જ્યારે તમને માસિક આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી લોકો એવું વિચારે છે કે ભાઈ આ માસિક આવ્યા એટલે અમે જે કપડું બપડું કરીને પતાવી દઈએ, એનાથી જે એ લોકોને રોગો થાય છે, ડિઝીઝ થાય છે, કારણ કે યુ નો ઇન્ફેક્શન થઈ જાય. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. એટલે જે ઇન્ફેક્શનો થાય છે જેના લીધે એ લોકોની હેલ્થ બગડે છે, એ બધું સમજવાનું. કારણ કે એ લોકો શું કરે, એ છુપાવે, છુપાવવાના લીધે શું થાય કે આવું બધું ગંદુ બંદુ યુઝ કરવું પડે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે હવે તો હવે સસ્તું થયું છે. પહેલાં પેડ્સ બહુ મોંઘા હતા, હવે થેન્ક્સ ટુ આટલી બધી અવેરનેસ હવે પેડ સસ્તા થયા છે. નવી નવી ટેકનોલોજી આવી છે, રિસાયકલિંગની ટેકનોલોજી છે, પેડ બદલીને હવે કપની આવી છે ટેકનોલોજી, કે ભાઈ તમારે એને સસ્તું બી પડે, ધોવા બી ના પડે, એટલે ધોવા પડે પણ સસ્તું પડે, અને તમે સ્ટરીલાઇઝ ઘરે જ પાણી ઉબાલીને વાપરી શકો છો. એટલે યુ નો આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ. આ કેટલે કેમ થયું? કારણ કે ધીરે ધીરે લોકો બોલવા લાગ્યા, અવાજ ઉઠાવવા લાગ્યા, એટલે આ બધું જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે. ને આમાં આમાં ઇટ ઇઝ બધાએ હજી બી, આ તો બહુ નાનું, હજી તો શું કહેવાય, ટીપ ઓફ એન આઈસબર્ગ કહેવાય, હજી બધાએ મહેનત કરવાની છે તાકી આપણે છેવાડાના મહેનતો જોઈએ. એટલે આજે તમે જોયું, તમે બંને એટલે છેવાડાના બહેનો સુધી આવ્યા છે, દીકરીઓ સુધી આવ્યા છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અમે મમ્મીઓને બી, એ લોકોને બી ખાસ બોલાવી, થોડી એલ્ડરલી બહેનોને બોલાવી. કેમ? કારણ કે ઘણીવાર આ જે અહીંયા લોકો જે છે એ લોકોનું જે માઇન્ડસેટ છે ને મારે ચેન્જ કરવો છે. હવે મમ્મીઓ અને બાઓ નહીં આવશે તો માઇન્ડસેટ ચેન્જ નહીં થાય, કારણ કે બિચારી દીકરીઓ કેટલું બોલી શકે.